શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો, મજામાં ને? આજે આપણે ગુજરાતી વિષય ભણીશું. ગુજરાતીમાં પાઠ 4, પાઠનું નામ છે વેલજીની દીકરી. કોની દીકરીનું નામ છે? વેલજીની દીકરી. એ પાઠ કોને લખ્યો છે? માવજી મહેશ્વરી. આ પાઠના લેખક, આજે પાઠ આ પાઠ જેને લખ્યું છે એનું નામ છે માવજી મહેશ્વરી. તો ચલો બાળકો, તમારી ચોપડી ખોલો. ચોપડી પાઠ છે 4, પાના નંબર 90. તો બાળકો, તમે બધા ચોપડીમાં ધ્યાન આપો. તો પાઠની તમને સમજૂતી આપું છું, તો તે તમે ધ્યાનથી સાંભળજો. પાંચેક દાયકા પહેલાની આ વાત છે. પાંચેક દાયકા એટલે દાયકો, એક દાયકો એટલે 10 વર્ષ. એક દાયકો હોય તો 10 વર્ષ, એવું પાંચેક દાયકા એટલે 50 વર્ષ. કેટલા કહેવાય બાળકો? પાંચેક દાયકા એટલે 50 વર્ષ. તો 50 વર્ષ પહેલાની આ વાત છે. એ સમયે એક દુકાનનો મૂલક ગણાતા કચ્છમાં એક રાજા લૂંટ્યા હતા. એ વખતે દુકાન વરસાદ પડ્યો ન હતો. મેઘરાજા લૂંટ્યા હતા એટલે વરસાદ પડ્યો ન હતો. 3-3 ચોમાસા કોરા ગયા. એક ચોમાસું નહીં પણ એમાં 1, 2, 3 એમ 3-3 ચોમાસા કોરા ગયા. 3 ચોમાસા સુધી વરસાદ પડ્યો નહીં. વાટ જોઈને લોકો થાક્યા. વરસાદની રાહ જોઈ જોઈ ચોમાસા પડે એટલે આપણે વરસાદ નથી આવતો તો આપણે કહ્યું વરસાદ આવતા આકાશમાં વાદળા જોઈએ એટલે આપણને જોઈ રહીએ ને, એટલે વાટ એની વરસાદની આ વાટ જોઈ જોઈને થાક્યા. તો 3-3 વર્ષ સુધી વરસાદ પડ્યો નહીં પણ એ ન આવ્યું. અમે કચ્છમાં તો ત્રાણું સ્વર ન આવ્યું. કચ્છમાં તો અમે વરસાદ બહુ ઓછો પડે છે. આ વખતે તો ખરો વિષય એટલે વરસાદ આવે, કચ્છમાં બહુ વરસાદ ઓછો પડે. આવે તો કે બે છો આખા ચોમાસામાં એક બે વખત વરસાદ આવી જાય. તો પહેલાના જમાના હતા, અત્યારે તો આપણા અહીંયાના કરતાં ત્યાં કચ્છના વરસાદ વધારે પડે છે. પણ પહેલાં એવું હતું કે કચ્છમાં વરસાદ ઓછો પડે. કે કચ્છમાં કે વરસાદ પડે તો રણ વિસ્તાર છે, કચ્છ છે એ રણ વિસ્તાર છે, ત્યાં ઝાડવા બહુ ઓછા હોય છે. એટલે જ્યાં ઝાડવા હોય ત્યાં વરસાદ વધારે પડે, જ્યાં જંગલ હોય ત્યાં વરસાદ વધારે પડે. ત્યાં ઝાડવા બહુ વૃક્ષો બહુ ઓછા હોય છે એટલે વરસાદ બહુ ઓછો પડતો. આ વખતે તો ખરું વિસાયું. મલક સાથે આપત્તિનો ઉછાયો મંડાયો. ઉછાયો એટલે છાયો અથવા તો પડછાયો. મલક સાથે આપત્તિનો ઉછાયો મંડાયો. ફેર ફેર દુકાનના ડાકલા આવવા લાગ્યા. કેમ કે વરસાદ 3-3 વર્ષ સુધી વરસાદ ના પડે એટલે શું પડે? ત્યાં દુકાન પડે. આપણે 1 વર્ષ વરસાદ ના પડે તો દુકાન પડે, એટલે તો 3-3 વર્ષ સુધી વરસાદ ન પડે એટલે ત્યાં દુકાન પડે. સીમ ઉજ્જર બની ગઈ હતી. ત્યાં કઈ જ લીલોતરી નામનું કઈ જ નામ જ નહીં. ઉજ્જર એટલે ખાલી માટી ને એવું દેખાય, કોઈ કોઈ હતું. ઉજ્જર બની ગયું. લીલકનું ક્યાંય નામ નહીં. જ્યાં લીલી લીલોતરી તો ક્યાંય એનું નામ નહીં. ઢોઢા આંકડા બિચારા ક્યાં જાય? એટલે આ ઢોઢા આંકડા બિચારા ક્યાં જાય? કઈ લીલોતરી નું તો કઈ નામ જ નતું ત્યાં. તો એ ખાય શું બિચારા ઢોઢા આંકડા? કેટલાક પાંજરાપોળને હવાલે થયા એટલે એ શું કરે? બિચારા શું કરે? પોતાને ખાવા માટે ન હોય તો ઢોર ઢોકાને શું ખવડાવે? એટલે કેટલાક તો ઢોર ઢોકાને પાંજરાપોળમાં મૂકી દીધા. તો કેટલાકને મોત નહીં થઈ ગયા, કેટલાક ઢોઢા આંકડા મરી પણ ગયા. લોકો ખાણે એટલે મચુલીએ જવા લાગ્યા. ખાણે એટલે જ્યાં માટી ગુડાતી હોય તેવી જગ્યા, જો તળાવ ખોદવાનું હોય કે કંઈ એ બીજું કંઈ કામ હોય જ્યાં માટી ખુલાતી હોય એવી જગ્યા એટલે એને ખાણી તૂટે. ત્યાં લોકો કામ કરવા માટે, મજૂરી કરવા માટે જવા લાગ્યા. અને ખાવા માટે તો કંઈ જોઈએ ને, અનાજ તો કંઈ થતું નહોતું. વરસાદ 3-3 વર્ષથી પડ્યો હતો એટલે શું થાય? એટલે લોકોએ એને મજૂરીએ જાય તો થોડાક પૈસા આવે, તો કંઈ અનાજ લાવે અને લોકો ખાય. એ સમયનું એક નાનકડું ગામ, એ
ગામડું ગામડી સમ ખાવા પૂરતી ચારે વાડીઓના કુવા ડૂકી ગયા. એ ગામમાં ચાર કુવા હતા. ત્યાં ચારે કુવાના વાડી કુવા હોય, વાડીઓ ખેતર હોય, પોતાના ચાર પાંચ ટકા જમીન જોડે હોય, તે કુવો બનાવે, એમાં મોટર મૂકે, તે પાણી અંદરથી પાર આવે, પોતાના ખેતર પૂરતું એ લોકો વાવે છે. એવા ચાર કુવા હતા, એમાં પણ પાણી હતું નહીં, ડૂકી ગયા છે, પાણી પણ ન હતું. ખેડૂતો કપાળે હાથ દઈને બેસી ગયા. ખેડૂતો શું કરે? કપાળે હાથ દઈને બેસી ગયા. પાણી વગર શું કરે? જે ભૂમિઓ પાણીથી છલકાતી તેમાં ધૂળ ભરાય. જે પાણીની જે કુંડીઓ હોય એટલે નાની નાની ટાંકીઓ બનાવી હોય, પાણીની છલકાતી એની જગ્યાએ સાફ સુકાયા ગયા. જીવરાજની વાડી જ બચી હતી. જે આ જીવરાજ હતા એ જીવરાજની વાડી એટલી એ બચી હતી. જો કે વાડી તો કહેવા પૂરતી હતી, એમની વાડી બચી હતી પણ એ તો કહેવા પૂરતી હતી. કુવો હતો અને લીમડાના બે ચાર ઝાડ હતા. એમની વાડી ગઈ એટલે ખેતર હોય, ચાર પાંચ વીઘા મેં કહ્યું તમને એ રીતે, એ કુવો હોય તો આજુબાજુ બધા ઝાડ હતા. વાડી તો કેવા પૂરતી હતી, એ કુવો હતો અને બે ચાર લીમડાના ઝાડ હતા. પણ તે એટલું ખરું કે દુકાળે ધરતીના દ્રાવણ સૂકવી નાખ્યા. ધરતીના દ્રાવણ એટલે ભૂગર્ભ જળ, એટલે કે આ ભૂગર્ભમાં અંદર જે જમીનમાં પણ પાણી ન હતું. એટલે બે ત્રણ વર્ષ સુધી વરસાદ ના પડે એટલે જમીનમાં પણ પાણી ક્યાંથી આવે? જમીનમાં પણ પાણી સૂકવી નાખ્યા. છતાં કોઈ કારણસર જીવરાજના કુવાની આવ જીવતી રહી. છતાં પણ કોઈ કારણસર જીવરાજની કુવો તો એમાં આગ જીવતી રહી. એટલે એમાં થોડું થોડું પાણી, એમના કુવામાં થોડું થોડું પાણી હતું. બે દિવસે માંડ 5 એકર જમીન પી શકતું. 5 એકર માંડ આટલી અહીંથી આગળ દિવસ સુધી આટલું તૈયાર હોય એટલું બે દિવસે માંડ એટલું પી રહેતું. જીવરાજે પોતાના બળદ સારું ચાર વાગ્યું. જીવરાજે બે બળદ હતા, જીવરાજના કુવો એમના બે બળદ હતા, એમના માટે એમને પણ ખવડાવવા કંઈ જોઈએ ને, એટલે એમને ઘાસ વાવ્યું હતું. ઉજ્જળ સિંહને દુકાળનું વરસ એટલે બહુ ધ્યાન રાખવું પડે. ઉજ્જળ દુકાળી વરસ ઉજ્જળ સિંહ એટલે કહી શકું નહીં, આખી સિંહમાં કોઈ હોય એમના જ ખેતરમાં કાઢી એટલું થોડું લીલું પાવેલું હતું ઘાસ. એટલે દુકાળી વરસ હતું એટલે બહુ ધ્યાન રાખવું પડતું કે બીજા ભાઈના ઢોળા ખાવાને ચરી જાય કે બીજું કોઈ ઘાસ કાપીને નહીં જાય, એટલે ત્યાં ધ્યાન રાખવું પડતું. રખડતા ઢોળ કે રોજડા પણ મેદાન કરી જાય. જેના ઢોળ રખડતા મૂકી દીધા હોય, ખાવાના હોય શું કરે, છોડી મૂકે. એટલે રખડતા ઢોળ કે અથવા તો રોજડા એટલે હરણ જેવા આવે છે. હરણ એવે રોજડાનું પ્રાણી છે, એટલે રોજડા વિલન કરીને જેનું ધ્યાન રાખવું પડતું. જીવરાજ એક સામાન્ય ખેડૂત હતો. જીવરાજ કેવું હતું? એક સામાન્ય ખેડૂત. તેની પાસે મિલકતના નામે પોતાના દાદાના વખતનો કુવો હતો. તેની પાસે શું હતું? મિલકતના નામે દાદા વખતનો કુવો હતો. પણ જીવરાજ પારકી ચક્કીનો ઝાંકતર અને માણસાઈનો રખેવાળો હતો. પારકી ચક્કીનો ઝાંકતર એટલે બીજાના ભલા માટે સતત ચિંતિત રહેનાર, બીજાના ભલા માટે ચિંતિત રહે. માણસાઈનો પણ રખેવાળો હતો. માણસની કોઈ દુઃખ હોય તો એ જોઈ શકતો નહીં. એ કુદરતે કસોટી કરી હોય એમ તેને સંતાન ન હતો. આટલો બધાની પણ દયા કરતો, બીજાના ભલા માટે સતત ચિંતિત રહેનાર પણ એના પ્રત્યે એના પણ બાળકો ન હતા. એને સંતાન ન હતા. વખત હતો જીવરાજ પોતાના ઢોર ઢાકરની સંતાન સમજવા લાગ્યો. સમજ જતા એ પોતાના જે ઢોર ઢાકર હોય એને પોતાના સંતાન સમજવા લાગ્યો અને ઢોરને પેટમાં પેટના જણાને જેમ સાચવવા લાગ્યો. જે પોતાના દીકરા હોય એને એમને સાચવવા લાગ્યો. એણે તો પોતાના બે બળદોના નામ પાડેલા. એને જે બે બળદો હતા એમના નામ પણ પાડેલા. એકનું નામ કેસર અને બીજાનું નામ કાનોડો.
તેમના વડોદરા ના જીવરાજના વડોદરા નામ શું હતા? કેટલા વડોદરા હતા? એમને બે વડોદરા. એનો જવાબ આપો, એ વડોદરાનું નામ શું હતું? બોલો જવાબ આપો મારે. એનું નામ શું હતું વડોદરાનું? કેસર અને કાંડો. સરસ. જીવરાજ વડોદરાને શું કરતો? એમને નવડાવતો, ખવડાવતો અને એમને જાત જાતના શણગાર પણ કરતો. એમના બે બાળકો હોય અને એમને નવડાવતો અને ખવડાવતો અને ખાવાનું ઘાસ નાખે, પછી એને જાત જાતના શણગાર પણ એની ઉપર કરતો. બળદો સાથે વાતો પણ કરતો, પોતાના દીકરા જાળે વાતો કરે એ બળદો સાથે વાતો પણ કરતો. વટી મારને તો એ જોઈ એમ લાગતું કે જીવરાજનું ખસી ગયું છે. અને જ્યાંથી એ વટી માર જોયું છે જ્યાંથી ત્યાંથી એ જે લોકો જતા હોય, જે લોકો ત્યાંથી જતા હોય એમને એમ લાગતું કે જીવરાજનું ખસી ગયું છે, કે એમને ગાંડા થઈ ગયા છે. એરંડાના
પ્રાણ તોડી ગયો હતો. જીવરાજનો લોહી વળી ગયો. લોહી વળ્યું એટલે દુઃખી થયું. જીવરાજ તો દુઃખી થઈ ગયા. તેણે વિચાર કર્યો, આ રીતે રોજ કોઈ પાન તોડી જશે તો બળદ શું ખાશે? મને વિચાર કર્યો કે આ રીતે રોજ બળદ આ પાન તોડી જશે તો મારા આ બળદો શું ખાશે? લોહી પાણી એક કર્યા છે. લોહી પાણી એક કર્યા છે. પુષ્કળ મહેનત કરી અને આ એરંડા મોટા કર્યા છે. ત્યારે એરંડા ઉછેર્યા છે. જીવરાજ લાકડી લઈને ઊભો થયો. લો પાણી કરીને એરંડા મોટા કર્યા છે. લાકડી લઈને ઊભો કર્યા ઊભા થઈ ગયા. પણ બીજી જ પડે તેને વિચાર આવી ગયો કે બિચારો કોઈ દુઃખી માણસ હશે. બીજી જ પડે એમને વિચાર આવ્યો કે બિચારો કોઈ દુઃખી માણસ હશે. મારી જેમ એ પણ પોતાના ગોળને જીવની જેમ જાળવતો હતો. જો અમે હું આ બળદોને જાળવું છું મારા પોતાની દીકરાની જેમ, એ પણ મારા ગોળ આપણને જીવની જેમ જાળવતો હશે. હું ત્યાં જઈશ તો તે ભાગી જશે. પણ હું ત્યાં જઈશ તો એ ભાગી જશે. બીજી બાજુ જીવરાજ એને ન પડકારે તો પણ તે રોજ રોજ પીનાને પડે. એક બાજુ એને કંઈ કહે નહીં તો એ રોજ રોજ પીનાને કરે. રોજ રોજ પાન આવી અને તોડી જાય. જીવરાજ મૂંઝાઈ ગયો. જીવરાજ શું કરે? મૂંઝાઈ ગયા. એક તરફ પોતાના બળદોને ને બીજી તરફ એક અજાણ્યા માણસનો વિચાર. એક બાજુ એમને એના બળદોનો વિચાર આવ્યો અને બીજી બાજુ જે પેલા માણસનો વિચાર આવ્યો. ઘણી ગણમતલને અંતે જીવરાજે લાકડી મૂકી દીધી. ઘણી ગણમતલ કરી પણ તો લાકડી મૂકી દીધી. સૌ પોતાના કરમ લઈને આવ્યા છે. કાલ કોને લીધી છે કે સૌ પોતાના કમર કરમ લઈને આવ્યા છે? કાલ કોને જોઈ છે? જાણે કશું જોયું જ ન હોય તેમ તે માથા લગી ગોધડું તાણી સૂઈ ગયો. જાણે કશું જોયું નથી એમ ગોધડું ઓઢેલું હતું એ માથા સુધી ઓઢી અને સૂઈ ગયા. એરંડાના પાન તોડવાનો અવાજ આવતો રહ્યો. તો એ સૂઈ ગયા તો એરંડાના પાન તોડવાનો અવાજ તો આવતો રહ્યો. આગેપૂટના જવાનો પગલો પણ જીવરાજને સંભળાય. જો ચાલી જતું હોય એમને એમને પગનો અવાજ પણ સંભળાય. જીવરાજને ઊંઘ ન આવી. અંતે પેલા માણસ વિશે વિચાર આવતા હતા. કોણ હશે? એટલો દુઃખી હશે? એમને ઊંઘ ન આવી. જે પેલા માણસના જ વિચારો આવ્યા કરે. કોણ હશે અને એ વિચારો કેટલો દુઃખી હશે એવા વિચારો આવ્યા કરે. એકાએક જીવરાજને એવું લાગ્યું કે કોઈ પોતાની છાપડી તરફ આવી રહ્યું છે. એકાએક એમને એવું લાગ્યું કે કોઈ જ્યાં એનું છાપડી છે ઓળી બનાવે ત્યાં કોઈ આવી રહ્યું છે. જરા ગોધડું હટાવીને જોયું તો આખો ઘોડો પાસી આવી ગયો હતો. જ્યાં ગોધડું માથે ઉડ્યો હતો એ હટાવી અને જોયું તો જે પેલો માણસ વ્યવસ્થિત આખો એની નજીક આવી ગયો હતો. તેના ખંભે નાનકડો ગોધડો હતો. જેટલા પાન તોડી તોડીને ભર્યા હતા એ ખંભા ઉપર રાખ્યા હતા. કપાયેલો ઝાડ તૂટી પડે એમ જીવરાજના પગમાં પડી ગયો. જયારે આપણે ઝાડ કાપી નાખીએ કુહાડી ત્યાં કાપી એટલે પેલું ડાળી કપાઈ જાય પડી જાય એમ એ માણસ જે એરંડાના પાન તોડતો હતો એ જીવરાજના પગમાં પડી ગયો. જીવરાજ બાપા મને માફ કરો. પછી જીવરાજ બાપા મને માફ કરો, મેં તમારી ચોરી કરી છે. મેં તમારા પાન તોડ્યા છે એટલે મેં તમારી ચોરી કરી છે. જીવરાજ અવાજ પાકી ગયો. એ જે અવાજ જે બોલ્યા એનો અવાજ સાંભળી એને ખબર પડી ગઈ એમ ઓળખી ગયો. કિસ્સા ભગતનો દીકરો વેલજી હતો. એ કોણ હતું? કિસ્સા ભગતનો દીકરો વેલજી હતો. તેણે વેલજીનું માથું ઊંચું કરતા કહ્યું. એનું માથું ઊંચું કરી અને કહ્યું, તે શેની ચોરી કરી છે? તે શેની ચોરી કરી છે? મારું તો કશું ચોરાયું નથી. તે શેની ચોરી કરી છે? મારું તો કશું ગયું નથી. વેલજી ભૂસકા ભરતો બોલ્યો એટલે રડતા રડતા બોલ્યો, બાપા મેં તમારા એરંડાના પાન તોડ્યા છે. શું તોડ્યું છે? એરંડાના પાન તોડ્યા છે. ચોરી કર્યા પછી મને થયું કે મેં પાપ કર્યું છે. ચોરી પાન તોડ્યા અને એટલે ચોરી કરી એટલે મને એમ થયું કે મેં પાપ કર્યું છે. અબોલ જીવ ખાતર ઘર મેળવી દેનારને છેતર્યા છે. જ્યાં તમે જે તમારો બળદો માટે તમે આખું ઘર છોડી દીધું અને એના પિતામાં રહ્યા છો એને મેં છેતર્યા છે.
બાપા મને માફ કરો, બાપા 10 દાડા પેલા મારે ત્યાં નીકળી જઈએ છે. વેલજી શું કહે છે, જીરાજીને બાપા 10 દિવસ પહેલાં મારા ત્યાં નીકળી જઈએ છે, એની મને જરાય ધાવણ નથી, બાળકને ખાવા માટેની મને જરાય ધાવણ આવતું નથી. એક રબારીએ દયા ખાઈને પાપડ બકરી આપી છે, એક એક રબારીએ મને દયા ખાઈ અને મને એક બકરી આપી છે. પણ માણસ માણસને ખાય તેવા વખતમાં બકરીને શું ખવડાવો? તને એટલો દુકાળ છે કે માણસ માણસને કાંઈ કશું જ ખાવાનું નથી, તો આ બકરીને શું ખવડાવો? એટલે ના છૂટકે, એટલે ના છૂટકે મારે તમારી આ ચોરી, તમારા પાંદડાની ચોરી કરવી પડી છે. જીવરાજનું અહીંયું અભગ ખાઈ ગયું, અહીંયું અભગ અભગ ખાઈ ગયું. આપ સામે જોતા મનોમન બોલ્યા, આકાશ સામે જોતા મનોમન બોલ્યા, ભલા ભગવાન તુએ ખરો છે. ભગવાને કહે છે કે ભલા ભગવાન તુએ ખરો છે, હું બળદને દીકરા માની સીમમાં પડ્યો છું, ને આ બળદોને હું દીકરા મારા દીકરા માની અને હું આ એ સીમમાં રહું છું, અને આને તે દીકરી દીધી તો એ ધામણ પામતી નથી, અને આને ભગવાને દીકરી આપી છે તો એ ગુરુ ધામણ પણ પામતી નથી. કંઈક વિચારીને જીવરાજે વેલજીને કહ્યું, કંઈક વિચારીને જીવરાજે વેલજીને કહ્યું, વેલા હું હવે થાક્યો છું, વેલા હું હવે થાક્યો છું, અને આ બધી માયા સિદ્ધને ભાઈ, એટલે આવા બધી આ બળદોને ખેતરોને કુવો બધી મારી આ માયા સિદ્ધને ભાઈ, હવે હું થાકી ગયો છું, ગળો તો એ મારાથી કંઈ કામ થતું નથી. ત્યાં તારી દીકરી ભૂખે રડતી હોય ને કોઈ મારા બળદોને લીલો ચાર ખવડાવું તો ફટ છે મને, કે તારી દીકરી ત્યાં ભૂખે રડે છે અને હું મારા બળદોને અહીંયા લીલી ચાર ખવડાવું એમાં તો મને ધિક્કાર છે, ફટ છે એટલે મને ધિક્કાર છે. એના કરતાં તું જ સંભાળી લે, એના કરતાં તું જ આ બળદોને તારી બકરીને આ કુવાઓને બધાને તું જ સંભાળી લે, તારી દીકરીએ ભૂખી નહીં રહે અને મારા રામ કરશે તો મારા બળદ પણ બચી જશે. એટલે તારી દીકરી પણ ભૂખી નહીં રહે અને ભગવાન કરશે તો મારા જે બળદો છે એ પણ બચી જશે. વેલજી ગદગદ થઈ ઉઠ્યો, ગદગદ થઈ જરૂરી લાગણીથી ભરાય છે, લાગણીથી ભરાય અને ત્યાંથી ઉઠ્યા. ઓછાયો એટલે છાયો, પડછાયો ખાણે એટલું, ને જ્યાં માટી કુદાતી હોય તેવી જગ્યા, તમે શબ્દસો માટે લખવું હોય તો શું આવે, જ્યાં માટી કુદાતી હોય તેવી જગ્યા તો શું આવે, ખાણે એટલું. ધરતીના ધારણ એટલે ભૂગર્ભ છ, ધોળીઓ એટલે પાણીની લીલ, પાકળ એટલે મોટી ઉંમર, મોટી ઉંમર એટલે શું આવે, પાકળ. પારકી ચટ્ટીનો ચાકતર એટલે બીજાના ભલા માટે સતત ચિંતિત રહેનાર. ઘડનો થાય એટલે જે ઘડી મહિના. ડાયકો એટલે 10 વર્ષ, એક ડાયકો એટલે 10 વર્ષ, બે ડાયકો એટલે 20 વર્ષ, એમ 5 દાયકા એટલે 50 વર્ષ. આ એટલે સરવાળી અથવા આવડો, અને રખવા એટલે ધ્યાન રાખનાર, ને શબ્દ સૌ માટે રખવા તો શું રખાય, ધ્યાન રાખનાર એટલે રખી વાત. હવે બુદ્ધિભાઈ પણ તમે વાક્યમાં કરો કરો તો એક નાણે ન થો તો મક્કમ રહેવું, તેનો વાક્ય શું બને? તો મેં ઘણી કોશિશ કરી પણ સીમા પીને ન થઈ, લોહી પાણી કરવાની પુષ્કળ મહેનત કરવી. તો પરીક્ષામાં પહેલા નંબર લાવવા મેં લોહી પાણી એક કરી લીધું, મહેનત કરી હોય તો આપણે શું કરવું પડે, લોહી પાણી એક કરવું પડે. જીવની જેમ જાણવું સારી માવજત કરવી, તો જીવરાજ પોતાના બળદોને જીવની જેમ સાચવતો હતો. ઘર ઘરી થઈ જવું એટલે લાગણીથી ભરાઈ જવું. તો પરીક્ષા વેલજીની વાત સાંભળી જીવરાજ ઘર ઘરે થઈ ગયો. લોહી બળવું એટલે દૂધ થવું, તો વેલજીની પરિસ્થિતિ જોઈ જીવરાજનું લોહી બળી ગયું. તો બાળકો આ વિડીયો તમે જોજો, તમારી છોકરી ખુલ્લી રાખી અને આ વિડીયો જોજો, અને ત્યાં વિડીયો જુઓ ત્યારે તમારું પાઠ પણ સાથે સાથે તમે વાંચતા જજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો,
અને જે લેસન મોકલીએ એ તમારે નોટમાં લખજો બાળકો. અને તારે પરીક્ષા ચાલે છે તો તમારે ઘરે વાંચન પણ કરજો. જય હિન્દ.